બિહારમાં ગેંગવોરમાં 5ની હત્યા કરનાર 4 શાર્પશૂટરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. બિહાર રાજ્યના કટિહાર જિલ્લામાં 8 ડિસેમ્બરના રોજ 2 ગેંગ વચ્ચે ગેંગવોર થયો હતો. મોહના ઠાકુર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે થયેલ ગેંગવોરમાં 5 ઇસમોની ફાયરિંગ થકી હત્યા કરી ભાગી છૂટેલા કુખ્યાત મોહન ઠાકુર ગેંગના સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુડાલરા દેવત ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા છે. બહારના રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરત શહેર હદ વિસ્તારમાં આવી આશરો લઈ રહેતા તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગતરોજ બિહાર એસટીએફ પોલીસે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી તેમના હદ વિસ્તારમાં તારીખ 8 ડિસેમ્બર 2022ના રોજ ગેંગવોરમાં 5 ઇસમોની હત્યામાં સામેલ આરોપીઓ સુરત કડોદરા બાજુ રહેતા હોવાની માહિતી આપી હતી. જેને પગલે સુરત પોલીસ અને બિહાર એસટીએફના પોલીસે આરોપીઓ ગોડાદરા દેવત ચેકપોસ્ટ બાજુથી પસાર થતા હોવાની બાતમીને આધારે ત્યાં વોચમાં ગોઠવી પોલીસની ટીમે સુમર કુંવર, ફાગુ કુંવર, ભૂમિહાર ઉંમર વર્ષ 26, ધીરજસિંહ ઉર્ફે મહેશસિંહ, અરવિંદસિંહ ઉંમર વર્ષ 19, અમન સત્યેન્દ્ર તિવારી ઉંમર વર્ષ 19, અભિષેક ઉર્ફે ટાઈગર શ્રીરામ રાય ઉંમર વર્ષ 21 તમામ રહેઠાણ ગામ બાખરપુર પોલીસ. બિહારના શાર્પશૂટરો સુરતથી પકડાયા છે, શું છે આખો મામલો, કેવી રીતે પકડાયા છે? તારીખ 8/12/2022 રોજ બિહારના કટિહાર જિલ્લાની અંદર બરાલી પોસ્ટે આવેલ છે ત્યાં ભવાનીપુર ગામની અંદર બે ગેંગ વચ્ચે ગેંગવોર ફાટી નીકળે છે. આ જે ગેંગવોર છે એની અંદર 5 વ્યક્તિના મૃત્યુ નિપજાવવામાં આવે છે. આ જે ગેંગ છે, એક મોહના ઠાકુર ગેંગ અને બીજી છે પિન્ટુ યાદવ ગેંગ, બંને માથાવાળા ગેંગ હોય છે, હથિયારથી સજ્જ હોય છે અને આશરે 3 કલાક જેવું બંને વચ્ચે ફાયરિંગ થાય છે, એમાં 5 વ્યક્તિના મૃત્યુ નિપજાવવામાં આવે છે. બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય, બીએસએફ ત્યાંની એસટીએફ ટીમ આમાં ઇન્વોલ્વ, આરોપીઓને પકડવા માટે પહેલેથી ઇન્વોલ્વ હોય છે અને એ લોકોને એક હકીકત મળે છે કે જે મેન 4 શાર્પશૂટર છે એ ત્યાંથી ભાગી અને સુરત જિલ્લાની અંદર કોઈ જગ્યાએ આવી અને પોતાની ઓળખ છુપાવી અને વસવાટ કરે છે. એ લોકો એનાથી લોકેટ થતા ન હોય જેથી એમને મહેરબાન પોલીસ કમિશનર સાહેબને મળી અને ક્રાઇમ બ્રાન્ચની મદદ માગે છે. પી અમારા ક્રાઇમ બ્રાન્ચ અને એસટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવે છે. પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ દ્વારા ગોડાદરાના દેવદ ચેકપોસ્ટ પાસે એક વોચની ગોઠવવામાં આવે છે. પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલ છે કે આ લોકો આટલાની અંદર લોકેટ થઈ છે, તો ક્રાઇમબ્રાન્ચ અને એસટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવે છે. એની અંદર 4 આરોપીઓને ક્રાઇમબ્રાન્ચ અને એસટીએફ દ્વારા પકડવામાં આવે છે. આ જે 4 આરોપીઓ છે એમાં એક છે સુમન કુંવર ભૂમિયાર, બીજો છે ધીરજસિંહ, ત્રીજો છે અમન તિવારી અને ચોથો નામ છે એ અભિષેક રાય. આ 4 એક્ટિવ રોલ હોય છે ગુનાની અંદર. બનાવની હકીકત જોતા આ જે બનાવ છે એ બનાવ બંને ગેંગ છે મોહન ઠાકોર અને પિન્ટુ યાદવ ગેંગ, આ બંને ગેંગ વચ્ચે જમીન મિલકત અને પાણી બાબતે વર્ચસ્વની લડાઈ ચાલતી હોય અને બંને ગેંગ પોતપોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે અવારનવાર એકબીજા ઉપર હુમલાઓ કરતી હોય છે, એના ગુનાઓ પણ દાખલ થયેલ છે. આ જે મૂળ મેટર હતી એની અંદર ગંગા નદીની જે પાણીની કાપવાળી જમીન છે એ જમીન ઉપર કબજો કરવા માટે મોહન ઠાકુર ગેંગ એ પિન્ટુ યાદવ ગેંગ ઉપર હુમલો કરેલ છે. 3 કલાક જેટલું ફાયરિંગ ચાલે છે, એમાં 5 વ્યક્તિના મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. 4 આરોપીને નામદાર કોર્ટની અંદર રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ 9 તારીખ સુધીના મેળવવામાં આવેલ છે અને તમામ આરોપીઓનો કબજો છે એ એસટીએફ બિહારને સોંપવા. ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.